છેલ્લા ચાર દિવસથી વડોદરા શહેરમાં ધીમી ગતિએ પડી રહેલા વરસાદે સ્માર્ટ સિટી વડોદરા શહેરની વાતો કરતા મહાનગરપાલિકાના તંત્રની પ્રી મોન્સૂન 70% કરવામાં આવેલી કામગીરીની પોલ ખોલી નાખી હતી. શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને શહેરના રોડ રસ્તા ઉપર ખાડાઓ પડી ગયા છે. ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વિશ્વામિત્રી કાંઠા નજીક જલારામનગરમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા કે જ્યાં તંત્ર કે પ્રશાસન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી નથી અને સ્થાનિક કાઉન્સિલરો પણ જોવા આવ્યા નથી તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ જલારામનગર ખાતે પાણીમાં ઊભા રહીને જનતા મેમો શાસક પક્ષને બતાવી વિરોધ કર્યો હતો અને સાથે સાથે કોર્પોરેશનની કામગીરી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોરોના મહામારી ચાલી રહી છે ને, બીજી તરફ આ રીતે વરસાદી પાણી ભરાયા છે, શું કેવું છે? આ કારેલીબાગ સ્થિત જલારામ એટલે નગર સ્લમ છે. આપ જોઈ શકો છો અહીંયા સ્થિતિ એક સામાન્ય. આપણે જે વરસાદ આવ્યો એમાં અહીંયા આગળ ઘરોમાં પાણી આવી ગયા. હવે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું મહાનગર સેવા સદનમાં ભ્રષ્ટ શાસન ચાલે છે. જો તમે એક જે લોકો પોતાના મહેનતના રૂપિયાનો વેરો આપે છે એને તમે એક સ્વચ્છતાવાળી જગ્યા આપી શકતા નથી તો તમને સત્તા પર રહેવાનો કોઈ જ અધિકાર નથી. આ ભ્રષ્ટ શાસન અને ભ્રષ્ટ તંત્રને કોંગ્રેસ જનતા મેમો આપે છે. જનતા જાગી ગઈ છે. જનતા એના ચૂકવેલા વેરાનું રિવોર્ડ માગે છે અને કોરોના મહામારી જ્યારે સ્થિતિ છે ત્યારે આ ગંદકીથી રોગચાળો ફેલાય અને કોરોના ફેલાય તો એનું જવાબદાર સ્પષ્ટપણે આ ભ્રષ્ટ શાસન રહેશે. કોઈ જોવા અહીંયા ભારતીય જનતા પાર્ટીનો કોઈ ચૂંટાયેલો કાઉન્સિલર હજી સુધી જોવા નથી આવ્યો. દુઃખની બાબત એ નિર્મલ ઠક્કર. આજે વડોદરા શહેર કોંગ્રેસ વોર્ડ નંબર 3 અમારા કોંગ્રેસ આગેવાન વોર્ડ પ્રમુખ સહિત અમારા દરેક કોંગ્રેસી કાર્યકર સહિત જલારામ નગરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ એવો છે કે નાનામાં નાનો વરસાદ પડ્યા છતાંય અહીંયા દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. બધા જ ઘરોમાં પાણી, એ લોકોને કમાવા જવું હોય તો કેવી રીતે નીકળવાનું એ પણ એક પ્રશ્ન છે. સાથે સાથે આ પાણીની જે ડાયવર્ઝન થયું છે એનો સૌથી મોટો જે પ્રશ્ન છે એ અઘોરા મોલ છે. અઘોરા મોલ જ્યારથી બને છે ત્યારથી પાણીની આવક નાના વરસાદમાં પણ આ બાજુ વધી જાય છે. હવે આવી પરિસ્થિતિમાં લોકો પોતાના ઘરની બહાર કમાવા માટે કેવી રીતે નીકળે એ પણ એક પ્રશ્ન છે. સાથે સાથે ખાવાનું જમવાનું કંઈથી લાવે એ પણ એક મોટો પ્રશ્ન છે. બીજી વાત કરીએ આપણે સિક્કાની બીજી બાજુ એવી છે કે ચૂંટાયેલા કાઉન્સિલરો ભાજપના સત્તાધીશો જે ખરેખર ચૂંટણી આવે છે ત્યારે મત લઈ જાય છે અને જ્યારે ખરેખર પ્રજાની વચ્ચે ઊભું રહેવાની જરૂર હોય છે ત્યારે નથી આવતા અને પ્રજાની સામે નથી ઊભા રહેતા. તો હું એમને એક જ વસ્તુ જણાવવા માંગુ છું કે આ જે જવાબ તમે જો અત્યારે નહીં આવો તો આનો જવાબ તમને ચૂંટણીમાં ખરેખર જનતા આપશે. કેમ કે જનતા હવે જાગી ગઈ છે અને જનતા હવે દરેક ક્ષણ એક જ પ્રશ્ન કહી રહી છે કે જનતા જાગે ને ભાજપ ભાગે. હેરી ઓડ વોર્ડ પ્રમુખ.